નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોનલ આપ સર્વેનું નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં બી એના પ્રથમ વર્ષમાં જે ભણવામાં આવે છે એવું પેપર એચઆઈએસએમ અને એચઆઈએસએસ એટલે કે મુખ્ય અને ગૌણમાં એકસો એક નામનો જે પેપર પ્રાચીન ભારતનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક યુગથી ઈસવીસનની છઠ્ઠી સદી સુધીનો આ પેપરમાં એક બ્લોક જે બ્લોક નંબર બે આવે છે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સુધી છઠ્ઠી સદીથી મૌર્ય સામ્રાજ્ય સુધીનો જે ઇતિહાસ છે એના વિશે આપણે આ બ્લોક બેમાં માં ભણીએ છીએ અને આ બ્લોક બેમાં માં એક યુનિટ મગધ રાજ્યનો વિસ્તાર તથા મૌર્ય વંશની સ્થાપના અને સાથે સાથે અશોકની સિદ્ધિઓ પણ આપણે આ યુનિટમાં વણી લીધી છે તો આજના આપણા લેક્ચરમાં આજે આપણે મગધ રાજ્યનો વિસ્તાર કઈ રીતે થયો વંશની સ્થાપના કઈ રીતે થઈ એના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો આજે આપણે કઈ રીતે આપણે આજનો આ જે અભ્યાસ છે આજનું આ જે લેક્ચર છે એનાથી શું શું માહિતી મેળવી શકીશું શું શું જાણી શકીશું એના વિશે વાત કરીએ તો મગધ રાજ્ય જે છે આ મૌર્ય રાજ્યના અગાઉમાં બે સરકા દરમિયાન જે મગધ છે આ મગધનો રાજકીય ઇતિહાસ કેવો હતો કયા કયા વંશોએ મગધ ઉપર શાસન કર્યું એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું આ સાથે મગધ રાજ્યનો વિસ્તાર કઈ રીતે થયો મગધ રાજ્યનો વિસ્તાર કરવામાં કયા કયા વંશોનો ફાળો મહત્વનો છે એ વિશે પણ અભ્યાસ કરીશું આ સાથે મૌર્ય રાજ્યની જે સ્થાપના છે આ સ્થાપના કઈ રીતે થઈ અને એ સ્થાપના થવા માટે એની તરફ દોરી જતા જે ઘટનાઓ છે મુખ્ય પરિબળો છે એના વિશે પણ ચર્ચા કરીશું આ ઉપરાંત વંશનો સ્થાપક એવા ચંદ્રગુપ્ત અને એનો પુત્ર બિંદુસાર એટલે કે મૌર્ય વંશના જે રાજાઓ છે એવા શરૂઆતના રાજાઓ ચંદ્રગુપ્ત અને બિંદુસાર એમના વિજયો અને એમની જે વિસ્તરણ પ્રવૃત્તિઓ છે એના વિશે અભ્યાસ કરીશું વાત કરીએ સૌ પ્રથમ મિત્રો મગધ રાજ્યની જયારે વાત કરતા હોઈએ તો સૌ પ્રથમ પ્રશ્ન એ થાય કે મૌર્ય સામ્રાજ્યની વાત કરીએ ત્યારે મગધ એના સાથે જોડાયેલો છે પરંતુ એ પહેલા મગધની સ્થિતિ શું હતી મગધ ક્યાં હતું મગધ ખરેખર એટલું સામ્રાજ્ય આટલું મોટું સામ્રાજ્ય હતું તો મિત્રો બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં સોળ મહાજનપદો જનપદ અને મહાજનપદોનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો છે અને આ મહાજનપદોમાંનું જે મુખ્ય અને શક્તિશાળી એક મહાજનપદ એટલે મગધ મગધનું રાજ્ય એ ઈસવીસન પૂર્વેના છઠ્ઠા સૌકામાં જ એનો વિકાસ થવા લાગ્યો હતો એ એક અલગ જગ્યાએ ઉભું થવા લાગેલું હતું મગધની વાત કરીએ તો મગધ હાલના બિહાર રાજ્યના વર્તમાન જે જિલ્લાઓ છે પટના ગયા નાલંદા અને શાહબાદનો જે ભાગ છે આ ભાગ ને મગધ તરીકે ઓળખી શકાય મગધના ઉત્થાન માટે અલગ અલગ પરિબળો જવાબદાર હતા તો કેવા પરિબળો મિત્રો તો સૌ વાત કરું તો મગધમાં રાજગીરીની સમીપ લોખંડની ખાણો હતી લોખંડની ખાણો હોવાથી જે યુદ્ધો માટે વપરાતા અષ્ટ શસ્ત્રો હોય આ અષ્ટશ્રથી મગધની સેના સુદૃઢ બની હતી આ ઉપરાંત લોખંડની ખાણોના કારણે ખેતીલક્ષી જે અર્થવ્યવસ્થા હોય આ ખેતીલક્ષી અર્થવ્યવસ્થા પણ ખૂબ મજબૂત બની હતી લોખંડની સાથે સાથે તાંબુ પણ બહુ સરળતાથી ત્યાં પ્રાપ્ત થતું હતું આ ઉપરાંત મગધ જે છે એ મગધ ગંગા નદીના કિનારે આવેલું હોવાથી ખૂબ જ ત્યાંની જમીન એ ખૂબ જ ફળદ્રુપ અને ખૂબ જ ઉપજાઉ હતી આ ઉપરાંત એની બંને રાજધાનીઓ રાજગીરી અને પાટલીપુત્રની વાત કરીએ તો રાજગીરી એ પહાડોથી ઘેરાયેલી હતી અને પાટલીપુત્ર નદીઓથી ઘેરાયેલી હતી આના કારણે આ બંને રાજધાનીઓને વિજિત કરવા માટે કે એને વિજય એના ઉપર વિજય કરવા માટે એ કોઈ સરળ કામ નહોતું આ સાથે સાથે ઘણી બધી નદીઓ જેમ કે ગંગા નદી સોન નદી આવી અલગ અલગ નદીઓથી મગધની આજુબાજુ હોવાથી જે મોટા સામાન હોય મોટા વેપારો હોય આ મોટા વેપારોનો પણ આ નદી કિનારાના કારણે આવા મોટા વેપારોનો પણ ખૂબ જ સારો વિકાસ થયેલો હતો આમ આવી અલગ અલગ પરિસ્થિતિઓના કારણે મગધ રાજ્યનો વિસ્તાર થયેલો આ સાથે સાથે મિત્રો ભલે આ એક નાનકડું રાજ્ય હતું પરંતુ અહીંના રાજાઓ હતા જે રાજાઓ થઈ ગયા એ ખૂબ જ અત્યંત મહત્વકાંક્ષી હતા અને તેઓ એક પછી એક જે પાડોશી રાજ્યો છે આવા પાડોશી રાજ્યો ઉપર આક્રમણ કરી અને પોતાના સામ્રાજ્યમાં ભેળવતા જતા હતા અને આમ મગધ રાજ્યનો વિસ્તાર થયો આ ઉપરાંત નસીબજોગ અહીં જ બૌદ્ધ અને જે જૈન ધર્મ છે આ બંને ધર્મનો પ્રાદુર્ભાવ થયો અને આને કારણે સામાજિક માન્યતાઓ છે આ સામાજિક માન્યતાઓમાં પરિવર્તન આવ્યું આવા અનેક કારણોના લીધે મગધ એ રાજનીતિનું મુખ્ય કેન્દ્ર બની ગયું મગધ રાજ્યના ઉત્થાનની વાત કરીએ તો મગધ રાજ્યના ઉત્થાનમાં અલગ અલગ વંશોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે જેમાં બૃહદર્થ વંશ હરિયક વંશ શિશુનાગ વંશ વંશ અને મૌર્ય સૌ પ્રથમ વાત કરીએ તો મગધ જે છે એ મગધ બૃહદર્થ વંશનું નામ એ મગધ રાજ્યના ઉત્થાનમાં સૌ આવે બ્રુદર્થ વંશમાં બ્રુદર્થ જરાસંઘ અને રિપુજય જેવના શાસકોએ શાસન કર્યું આગળ વાત કરીએ તો વંશ હરિયકવંશ વંશની સ્થાપના મિત્રો બિંબસારે કરી એનો જે સ્થાપક છે વંશનો મગજ ઉપર વંશનો સ્થાપક એ બિંબસાર હતો ડોક્ટર રાધાકુમદ મુખરજી અને ડોક્ટર હેમચંદ્ર રાય ચૌધરીના મતે ઈસવીસન પૂર્વે પાંચસો થી ઈસવીસન પૂર્વે પાંચસોને બાણું એ બિંબસારનો જે તિથિ છે બિંબસારના શાસનની તિથિ એ આ નક્કી કરવામાં આવી છે કે આ તિથિ બિંબસારના શાસનની આ ઉલ્લેખ ડોક્ટર રાધા કુબુદ્ મુખર્જી અને હેમચંદ્ર ચા એ કરેલી છે આ ઉપરાંત મહાવંશ પ્રમાણે બિંબસારે પંદર વર્ષની નાની ઉંમરે મગધની રાજગાદી ઉપર બેઠો અને એને શાસન કર્યું એ પોતે પણ સામ્રાજ્યવાદી નીતિવાળો હતો સામ્રાજ્યવાદી નીતિને અનુસરતો હતો અને આના કારણે એને ઘણા બધા પ્રદેશો જીતી અને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા એમાં સૌથી મહત્વનું વાત કરું તો અંગ એને અંગ ઉપર આક્રમણ કરી અને અંગ રાજ્યને મગધમાં એનો સમાવેશ કરી દીધો આ સાથે સાથે ડૉક્ટર આર એસ ત્રિપાઠીએ પોતાના એક ઉલ્લેખમાં પોતાના એક લેખમાં ઉલ્લેખ કર્યો છે કે બિંબસારના સમયમાં મગધની જે સીમાઓ છે આ સીમાઓ બમણી થવા લાગી આમ મગધના ઉત્થાનમાં હરિયકવંશનો ફાળો બિંબસારનો ફાળો અને આ સાથે સાથે બિંબસારની સામ્રાજ્યવાદી નીતિના આપણે અહીં સમજી શકીએ છીએ આગળ વાત કરીએ તો અજાત શત્રુ બિંબસાર પછી એનો પુત્ર અજાત શત્રુ એ ગાદી પ્રાપ્ત કરે છે અજાત શત્રુ માટે અલગ અલગ સાહિત્યમાં પિતૃહંતા તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આના ઉપરથી કહી શકાય કે કદાચ એને પોતાના પિતાની હત્યા કરી અને ગાદી પ્રાપ્ત કરી અજાજ શત્રુ પણ પોતે એક સામ્રાજ્યવાદી નીતિ વાળો હતો અને આના કારણે એને કાશી ઉપર આક્રમણ કરી અને કાશીને વિજિત કરી અને સામ્રાજ્યમાં ભેળવી દીધું આ સાથે સાથે એના સમયમાં જ પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું વંશના મહત્વપૂર્ણ બીજા શાસકોની વાત કરીએ તો અજાજ શત્રુનો પુત્ર ઉદયભદ્ર કે ઉદાયીન કે જેના સમયમાં કુસુમપુરા કે પાટલિપુત્રનું સ્થાપના કરવામાં આવી હર્યકવંશનો છેલ્લો શાસક નાગદર્શક કે જેના સમયમાં એના અમાત્યો અને એના મંત્રીઓ દ્વારા એને સત્તા ઉપરથી ઉતારી દેવામાં આવ્યો અને એના તત્કાલીન અમાત્ય એવા શિશુ ગાદી ઉપર બેસાડવામાં આવ્યો આમ વંશ પછી ગાદી ઉપર આવે છે શિશુનાગ વંશ શિશુનાગ વંશનો સ્થાપક એ શિશુનાગ કે જે વંશના છેલ્લા રાજા નાગદશક નો અમાત્ય હતો એના વિશેના જે ઉલ્લેખો પ્રાપ્ત થાય છે એના ઉપરથી એને ઈસવીસન પૂર્વે ચારસો માં રાજગાદી પ્રાપ્ત કરી અને વૈશાલીને પોતાની રાજધાની બનાવી અને એને મગધ સામ્રાજ્ય ઉપર શાસન કર્યું આ વંશમાં જે બીજો મહત્વનો શાસક છે એ કાલા કે જેને કાકવણ તરીકે પણ ઓળખવામાં આવે છે એને પોતાની રાજધાની પાટલીપુત્રને પણ પોતાની રાજધાની બનાવી અને એના જ સમયમાં વૈશાલીમાં દ્વિતીય બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું શિશુનાગ વંશ પછી નંદવંશ જેને મગધના સામ્રાજ્ય ઉપર શાસન કર્યું નંદ વંશનો જે સંસ્થાપક છે એ મહાપદ્મ કે જે પોતે એક સામ્રાજ્યવાદી નીતિને અનુસરતો હતો નંદ વંશમાં કુલ નવ રાજાઓ થઈ ગયા અને આના કારણે નંદવંશને નવનંદ તરીકે પણ ઓળખવામાં આવે છે નંદ વંશનો છેલ્લો રાજા અને ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ રાજા પ્રસિદ્ધિ માટેના અલગ અલગ કારણો હોય છે મિત્રો કોઈ સારા કામ માટે પણ પ્રસિદ્ધિ હાંસલ કરતું હોય છે કોઈ ખરાબ કામ માટે પણ પ્રસિદ્ધિ હાંસલ કરતું હોય છે તો ઘણી વાર એક સારી પરિણામ બનવા માટેનું જ્યારે કારણ બને એક સારું પરિણામ લાવવા માટેનું જ્યારે એ કારણ બને ત્યારે પણ એ પ્રસિદ્ધિ હાંસલ કરતો હોય છે આમ નંદવંશનો પ્રસિદ્ધ શાસક અને છેલ્લો રાજા એટલે ધનનંદ ધનનંદના સમયમાં ભારત ઉપર સિકંદરનું આક્રમણ થયું અને સિકંદર ગયા બાદ ભારતમાંથી જ્યારે સિકંદર ફરે છે ત્યારે મગજમાં મગધમાં ખૂબ મોટી અસ્થિરતા અને ખૂબ જ મોટી અંધાધૂંધી ફેલાય છે અને આ અસ્થિરતા અને અંધાધૂંધીનો લાભ લઈ અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના મંત્રી ચાણક્ય કે જેને આપણે વિષ્ણુગુપ્ત તરીકે ઓળખીએ છીએ કે કૌટિલ્ય તરીકે ઓળખીએ છીએ અને મગજને વિજિત કરી અને ત્યાં મૌર્ય વંશની સ્થાપના કરે છે મૌર્ય વંશની સ્થાપનામાં વાત કરીએ મિત્રો તો ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ થી ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસી નો જે સમય છે એ મૌર્ય યુગ તરીકે ઓળખાય છે આમ તો મૌર્ય યુગનો ઇતિહાસ જાણવાના જે સાધનો છે એ ખૂબ મોટી પ્રમાણમાં પ્રાપ્ત થાય છે જેમાં સંસ્કૃત સાહિત્ય લૌકિક સાહિત્ય કે જેમાં પુરાણોનો સમાવેશ થાય કૌટિલ્યના અર્થશાસ્ત્રનો સમાવેશ થાય વિશાખા દત્તના મુદ્રા રાક્ષસનો સમાવેશ થાય રાજતરંગીણીનો સમાવેશ થાય આવા અને આ સાથે સાથે પતંજલિના મહાભાષ્યનો સમાવેશ થાય આવા અલગ અલગ પ્રકારના સંસ્કૃત સાહિત્ય અને લૌકિક સાહિત્યમાંથી મૌર્ય યુગનો ઇતિહાસ જાણી શકાય છે સાથે સાથે જે બૌદ્ધિક સાહિત્ય છે દીપવંશ મહાવંશ મિલિંદ પનહો પાલી ભાષાના ભાષ્ય અને દિવ્યાવદાન આવા અનેક સાહિત્યોમાંથી આવા બૌદ્ધ સાહિત્યોમાંથી પણ મૌર્યયુગનો ઇતિહાસ જાણી શકાય છે આ સાથે સાથે જે જૈન સાહિત્ય છે એમાં પણ મૌર્ય યુગનો ઇતિહાસ છુપાયેલો છે જેમાં ખાસ વાત કરીએ તો પરિશિષ્ટ પરિશિષ્ટ પર્વ ભદ્રબાહુ ચરિત્ર આ સાથે હીનિયાન શ્વેતાંબર અને દિગંબરનું જે સાહિત્ય છે તીર્થકલ્પ છે આ વગેરેમાંથી ઇતિહાસ જાણી શકાય છે યુનાની સાહિત્યો પણ એ મૌર્ય યુગને યુગના લગતી માહિતી પ્રાપ્ત યુનાની સાહિત્યમાંથી પ્રા પ્રાપ્ત થાય છે ઇન્ડિકા ભૂગોળ સિકંદરની જીવની આ સાથે સાથે નેચરલ હિસ્ટ્રી અને પેરીપ્લસ ઓફ ધી એથીમાં પણ યુગનો ઇતિહાસ જાણવા મળે છે ચીની અને તિબ્બેતી સાહિત્ય પણ એવું છે કે જેમાંથી યુગનો ઇતિહાસ જાણી શકે છે ખાસ તિબેટી સાહિત્યમાંથી વાત કરું તો તિબ્બી તિબ્બતી લેખક તિબ્બી લેખક જે છે લામા તારાનાથની જે કૃતિ છે અંગિયુર ને તંગિયુર આ કંગિયુર અને તંગિયુરમાંથી પણ મૌર્ય યુગની ઇતિહાસ જાણી શકાય છે આ સાથે સાથે આ જે સાહિત્યિક સાધનો છે આ સાહિત્યિક સાધનોની સાથે સાથે પુરાતત્વીય સામગ્રી પણ એટલી મહત્વની હતી અને આ પુરાતત્વીય સામગ્રીમાંથી પણ આ સમયનો ઇતિહાસ જાણી શકાય છે જેમ કે અશોકના શિલાલેખો અશોકના અભિલેખો આ ઉપરાંત ખારવેલનો હાથીગુફાલેખ રુદ્રદામનનો જુનાગઢ શિલાલેખ અનેક ચૈત્રો અનેક ચૈત્રીઓ અનેક વિહારો અનેક સ્તંભો અનેક સિક્કાઓ આ વગેરે પરથી મૌર્ય યુગનો ઇતિહાસ જાણવા માટે આવા સાધનો આપણને ઉપયોગી થાય છે મૌર્યની જ્યારે વાત કરતા હોય અને મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્તની મૌર્યની ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરતા હોઈએ તો સૌપ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવ થાય કે મૌર્ય કોણ હતા મૌર્ય વિશે ઇતિહાસમાં અલગ અલગ વાદ વિવાદો છે અલગ અલગ સાહિત્યોમાં એના મૂળને લઈને એને જ્ઞાતિને લઈને અલગ અલગ વાત કરવામાં આવી છે જેમ કે સૌ પ્રથમ બ્રાહ્મણ સાહિત્યની વાત કરું તો બ્રાહ્મણ સાહિત્યમાં મૌર્યોને શુદ્ર તરીકે ઉલ્લેખવામાં આવે છે એમાં મુદ્રા રાક્ષસમાં પણ મૌર્યોને શુદ્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ડોક્ટર રોમિલા થાપરની વાત કરું તો ડોક્ટર રોમિલા થાપરે મૌર્યોને પોતાના જે પુસ્તકો એમને મૌર્ય ઉપર જે પુસ્તકો લખેલા છે એમાં એને મૌર્યોને વૈશ્ય તરીકે ઓળખાવ્યા છે એ જ રીતે બૌદ્ધ પરંપરાઓ અને જે બૌદ્ધ સાહિત્ય છે એમાં મૌર્યોને ક્ષત્રિય કુળના કહીને ઓળખાવ્યા છે જ્યારે ડોક્ટર રાધાકુમુદ મુખર્જી પણ બૌદ્ધના સાહિત્યો સાથે સંમત થઈ અને મૌર્યોને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે આ મૌર્યો કયા કુળના હતા એના વિશે અલગ અલગ મત મતાંતરો છે એ જ રીતે ચંદ્રગુપ્ત મૌર્યનું જે પ્રારંભિક જીવન છે જે શરૂઆતનું જીવન છે આ ચંદ્રગુપ્ત મૌર્યના શરૂઆતના જીવન વિશે પણ અનેક અટકળો અનેક મતમતાંતરો છે કારણ કે એ સમયની ચંદ્રગુપ્ત મૌર્યના પ્રારંભિક જીવનની વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી અને આના કારણે બ્રાહ્મણ ગ્રંથો જે છે બ્રાહ્મણ ગ્રંથોમાં ચંદ્રગુપ્ત મૌર્યને જે દનંદ વંશનો છેલ્લો રાજા ધનનંદ છે આ ધનનંદની ધનનંદની જે પતની જે પત્ની જે શુદ્ર જ્ઞાતિની છે આ શુદ્ર જ્ઞાતિની પત્નીથી ઉત્પન્ન થયેલ પુત્ર તરીકે ઓળખાવ્યો છે જ્યારે જે બૌદ્ધ સાહિત્યો પ્રાપ્ત થયેલા છે આ બુદ્ધ બૌદ્ધ સાહિત્યમાં ચંદ્રગુપ્તને એના પિતા જે છે એ મૌર્યનગરના રાજા હતા કે વડા હતા એ રીતે ઓળખાવ્યો છે હરિપ્રસાદ શાસ્ત્રી પણ પ્રાચીન ભારતના ઇતિહાસના ભાગ પ્રાચીન ભારતનો જે ઇતિહાસ નામનું પુસ્તક છે એનો ભાગ નંબર છે એમાં વાર્તને સમર્થન આપે છે અને એ પ્રમાણે મૌર્યકુલ એ મૌર્ય નામની જે જ્ઞાતિ છે આ મૌર્ય નામની પ્રાચીન જાતિનું કુળ છે કે જે શાક્ય કુળ સાથે સંબંધ ધરાવતું હતું આમ આ બધી વાતો સાથે સાથે એ તો સ્વીકારવું જ રહ્યું કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મગધનો અને ભારતનો પ્રથમ મહાન સમ્રાટ હતો કે જેણે પોતાના મંત્રી પોતાના ગુરુ વિષ્ણુગુપ્ત ચાણક્ય કે કૌટિલ્યની સહાયથી ભારતમાંથી યુનાનીઓને ભગાડી મૂક્યા અને મગધ ઉપર મગધના જે નંદવંશ છે આ નંદ વંશના શાસકોને હરાવી અને મગધ ઉપર મૌર્ય વંશની સ્થાપના કરી વિષ્ણુગુપ્ત ચાણક્ય કે કૌટિલ્ય આવા અલગ અલગ નામોથી જેને આપણે ઓળખીએ છીએ એની વાત કરીએ તો એક સમયે કૌટિલ્ય એ તક્ષશિલાથી પાટલીપુત્ર આવે છે અને આ સમયે અહી નંદ શાસકો શાસન કરતા હતા અને જેમાં ધનનંદ શાસન કરતો હતો ધનનંદના દરબારમાં કૌટિલ્યનું ખૂબ મોટું અપમાન થાય છે અને આ સમયે ચાણક્ય કે કૌટિલ્ય મગધની ગાદી ઉપરથી નંદોને ઉતારવાની પ્રતિજ્ઞા લે છે આ સમયે પાટલીપુત્રમાં એની નજર એક કિશોર વયના ચંદ્રગુપ્ત ઉપર જાય છે કે જે રાજા રાજાની રમત રમતો હતો અને એનું નૂર પારખી અને કૌટિલ્ય એને પોતાની સાથે તક્ષશિલા લઈ જાય છે ત્યાં એને શસ્ત્ર અને શાસ્ત્રોની દીક્ષા આપવામાં આવે છે અને આ શિક્ષા દીક્ષાથી ચંદ્રગુપ્ત મૌર્ય એ યુદ્ધ નીતિ અને વ્યૂહરચનામાં ખૂબ જ પારંગત થાય છે મગધ ઉપરના સૌ પ્રથમના આક્રમણ જે પહેલું આક્રમણ થયું એની નિષ્ફળતા બાદ એ પોતે પોતાની સેનાને સુદૃઢ કરે છે અને ત્યારબાદ એ પંજાબ ઉપર આક્રમણ કરે છે પંજાબ ઉપર આક્રમણ કર્યા બાદ ત્યાંના જે વિદેશી યુનાની શાસકો છે એ વિવશ થઈ અને પંજાબ છોડી અને નાસી જાય છે પંજાબ જીત્યા બાદ એક આત્મવિશ્વાસથી ચંદ્રગુપ્ત મૌર્ય પોતાની સેનાને વધારે સુદઢ કરી અને મગધ ઉપર પુનઃ આક્રમણ કરે છે અને નંદ વંશના છેલ્લા શાસક ધનનંદરને હરાવી અને મગધ સામ્રાજ્યને જીતી લે છે એ જ વર્ષે ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસમાં માં ચાણક્ય મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક કરે છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય કે જે એક સામાન્ય કિશોર હતો કે જેને ચાણક્ય અને કૌટિલ્ય જેને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ એવા વ્યક્તિ દ્વારા શિક્ષા દીક્ષા આપવામાં આવે છે અને કઈ રીતે ભારતમાંથી યુનાનીઓને ભગાડે છે અને મગધની ગાદી ઉપર પોતાનું શાસન સ્થાપિત કરે છે ત્યારબાદ બીજી એક મહત્વની ચંદ્રગુપ્ત મૌર્યના શાસનની એક બીજી મહત્વની બાબત એ છે સિકંદર પછી બેબિલોનની ગાદી ઉપર સેલ્યુકસ નામનો જે શાસક શાસન કરવા શાસન કરે છે એને પણ સિકંદરની જેમ ભારત વિજેત ભારત ઉપર આક્રમણ કરવા માટે પ્રેરણા મળે છે અને ભારત ઉપર આક્રમણ કરે છે ઈસવીસન પૂર્વેને ત્રણસો ને પાંચમાં જ્યારે ભારત ઉપર આક્રમણ કરે છે ત્યારે એનો સામનો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે અને આ લડાઈમાં ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસને ખૂબ મોટી હાર આપે છે અને આ હારને પરિણામે એક સંધિ થાય છે જેના પરિણામે સેલ્યુકસના મહત્વના ચાર પ્રાંતો અને પાંચસો હાથીઓ ચંદ્રગુપ્તને ભેટ તરીકે પ્રાપ્ત થાય છે આ સાથે સાથે સેલ્યુકસની જે પુત્રી હોય છે હેલન નામની પુત્રી એના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે અને સેલ્યુકસનો જે રાજદૂત મેગ્નિસ્થનિઝ નામનો જે રાજદૂત છે એને પણ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલવામાં આવે છે આમ એક મોટી સિદ્ધિ એ સેલ્યુકસને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્ય પ્રાપ્ત કરે છે આ ઉપરાંત તેને પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના પણ અનેક પ્રાંતો ઉપર આક્રમણ કરી અને વિજિત કરી અને મગધના સામ્રાજ્યમાં ભેળવી દે છે મિત્રો જે મગધ જે મહાજનપદ હતું એ કઈ રીતે સામ્રાજ્ય બન્યું એની યાત્રા આપણે જોઈ રહ્યા છીએ આમ આવા અલગ અલગ પ્રદેશો વિજિત કરી અને ચંદ્રગુપ્ત મૌર્ય એ બંગ જે એનું સામ્રાજ્ય છે એની જે સીમાઓ છે બંગાળથી ઉત્તર પશ્ચિમમાં હિંદુકોષ પર્વત સુધી ઉત્તરમાં હિમાલયથી લઈ અને વિંધ્યાચળ પર્વતને પેલે પાર દક્ષિણ સુધી કે જેમાં કાબુલ હિરાત કંધાર બલુચિસ્તાન પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ ગુજરાત અને કાઠિયાવાડ આમ એની સીમાનો વિસ્તાર છે એ ભારતની ઘણી બધી અલગ અલગ જગ્યાઓ થાય છે ચંદ્રગુપ્ત મૌર્યના જે પાછલું જીવન છે અને એના મૃત્યુ છે એના વિશે જૈન સાહિત્યોમાં એના પાછલા વર્ષોની જિંદગી વિશે જૈન સાહિત્યોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે એ પ્રમાણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય પોતાની પાછલી જિંદગીમાં પોતાની રાજગાદી ઉપર પોતાના પુત્ર બિંદુસારને બેસાડી અને પોતે રાજ શાસનમાંથી સંન્યાસ લઈ લે છે અને જૈન ધર્મનો અંગીકાર કરે છે કે જૈન ધર્મનો સ્વીકાર કરે છે અને એક જૈન સાધુ ભદ્રબાહુની સાથે એ મૈસૂર તરફ પ્રયાણ કરે છે અને ત્યાં જ ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણુંમાં માં એનું મૃત્યુ થાય છે આમ ચંદ્રગુપ્ત મૌર્ય કે જેને વંશની સ્થાપના કરી અને આ સાથે એને મગધનું જે સામ્રાજ્યની સીમાઓ ભારતમાં અલગ અલગ જગ્યાએ વિસ્તારી જેમ મેં વાત કરી મિત્રો કે ઈસવીસન પૂર્વે બસો ને અઠ્ઠાણુંમાં ચંદ્રગુપ્ત મૌર્ય એ મૃત્યુ પામે છે અને પોતાનો પુત્ર બિંદુસાર છે એને એ ગાદી ઉપર બેસાડે છે યુનાની ગ્રંથોમાં બિંદુસારને અમિત્રાત અમિત્ર કાત તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે શત્રુઓને નાશ કરનારો આના ઉપરથી એને પોતાના અલગ અલગ શત્રુઓનો નાશ કરી અને મગધનું જે સામ્રાજ્ય છે આ મગધનું સામ્રાજ્યની જે સીમાઓ છે એને ટકાવી રાખી એ આપણે જાણી શકીએ છીએ એના સમયમાં તક્ષશિલામાં બે અલગ અલગ પ્રકારના વિદ્રોહ વિશેની માહિતી પણ આ સમયના સાધનોમાંથી પ્રાપ્ત થાય છે અને આ તક્ષશિલામાં થયેલ બે વિદ્રોહમાંથી પહેલા વિદ્રોહનું શમન કરવા માટે એ અશોકને મોકલે છે તક્ષશિલામાં એના પુત્ર અશોકને અને બીજા વિદ્રોહનું શમન કરવા માટે એ પોતાના પુત્ર શિમુનને સુશિમને એ તક્ષશિલા મોકલે છે આ સિવાય બીજા કોઈ યુદ્ધો થયાનો કોઈ ખાસ ઉલ્લેખ કે પછી બિંદુ સારે બીજા યુદ્ધો કરી અને પોતાના સામ્રાજ્યની સીમા વધારે એવો કોઈ ખાસ ઉલ્લેખ નથી મળતો પરંતુ મિત્રો એને રાજાઓ સાથે મૈત્રીઓના સંબંધો બાંધ્યા એના વિશેનો ઉલ્લેખ ચોક્કસપણે મળે છે જેમ કે વાત કરીએ તો સિરિયા સમ્રાટ સીરિયાના જે સમ્રાટ છે એન્ટીયોક્સ સાથે એને મૈત્રીપૂર્ણ સંબંધો હતા એ વિશેની માહિતી ચોક્કસપણે ઇતિહાસના સાહિત્યોમાં મળે છે આ સાથે સાથે એને એન્ટિઓક્સે પોતાના રાજદૂત તરીકે ડાયમેક્સને એ બિંદુસારના શાસનમાં કે બિંદુસારના દરબારમાં મોકલ્યો એનો પણ ઇતિહાસમાં પુરાવા મળે છે આ સાથે સાથે મિશ્રના શાસક ટોલમીનો જે રાજદૂત ડાયોનિસ છે આ ડાયોનિયસ પણ એ બિંદુસારના શાસનમાં કે બિંદુસારના દરબારમાં રાજદૂત તરીકે નિમંત્રણ મળેલું હોય કે નિમંત્રિત થયેલો હોય એવા પણ પુરાવાઓ પ્રાપ્ત થાય છે મિત્રો બિંદુસારના શાસનકાળને લઈને એના શાસનને લઈને એના સમયગાળાને લઈને ઇતિહાસમાં અલગ અલગ મતમતાંતરો છે કેટલાક ઇતિહાસના સાહિત્યમાં એને ચોવીસ વર્ષ સુધી શાસન કર્યું એવો ઉલ્લેખ છે તો કેટલાક ઇતિહાસના શાસનમાં કેટલાક ઇતિહાસના સાહિત્યોમાં એને સત્યાવીસ વર્ષ સુધી શાસન કર્યું આવી માહિતી પ્રાપ્ત થાય છે તો આમ મિત્રો આજે આપણે ઇતિહાસના અને પ્રાચીન ભારતની જ્યારે વાત કરતી આ હોઈએ ત્યારે પ્રાચીન ભારતના મહત્ત્વની સત્તા એવી મગધનું સામ્રાજ્ય મહત્ત્વનું સામ્રાજ્ય એવા મગધના સામ્રાજ્ય કે કઈ રીતે એક મહાજનપદમાંથી એક નાના રાજ્યમાંથી એ સામ્રાજ્ય તરફ પ્રયાણ કરે છે અને એમાં એના જે વિસ્તારવાદની નીતિ સાથેના જે શાસકો છે કે જે ખૂબ જ મહત્વકાક્ષી હતા આવા મહત્વકાક્ષી શાસકો એવા અલગ અલગ વંશોની આપણે વાત કરી જે કે જેમાં બૃહદર્થ વંશ હોય કે પછી હરિયક વંશ હોય કે પછી નાગ વંશ હોય કે ધનનંદ હોય કે મૌર્ય શાસકો હોય આવા અલગ અલગ શાસકોએ કઈ રીતે મગધના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો મગધની રાજગાદી પ્રાપ્ત કરી અને મગધ જે એક રાજ્ય હતું એને સામ્રાજ્ય તરફ લઈ ગયા સાથે સાથે ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી અને આપણે મૌર્ય વંશની સ્થાપના વિશે અભ્યાસ કર્યો હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે સમ્રાટ અશોક અને એની સિદ્ધિઓ વિશે વાત કરીશું અસ્તુ